विद्यार्थी मित्रों नोबल स्कूल ग्रुप અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું વાલંભિયા તૃપ્તિબેન આપનું સ્વાગત કરું છું. ધોરણ 1 ની અંદર આપણે કક્કા 5 શીખી ગયા છીએ. હવે શીખવાનું છે કક્કો કને દીર્ઘાવાળું કો. અહીંયા ફક્ત કક્કો એના જ રહેશે, ફક્ત માત્ર જ બદલશે. બારે બાર કક્કા એવી જ રીતે શીખવાના છે, એટલે હિન્દી કક્કો સાદો કક્કો આવડવો જરૂરી છે. ઘરે અમુક સમય ફાળવી અને લખો, મહેનત કરો, વળાંક શીખો. ચાલો હવે હું તમને શીખવાડું છું અહીંયા ક ને દીર્ઘાવાળું કો વાળવો. ચાલો ઉપરની લાઈનની આડાડી લખીશું. પહેલા માત્ર હિન્દીની બધામાં માથે લીટી આવે જેને આપણે માત્ર કહીશું. ક ને દીર્ઘાવાળું કો, ખ ને દીર્ઘાવાળું કો, ગ ને દીર્ઘાવાળું કરો, ઘ ને દીર્ઘાવાળું ઘુ, ચ ને દીર્ઘાવાળું ચુ. કક્કો હિન્દીનું છે, માત્ર દીર્ઘાયી. છ ને દીર્ઘાવાળું ચુ, છ ને દીર્ઘાવાળું ચુ. ઉપરની લાઈન અડાડી લખીશું, અક્ષર બરાબર કરીશું. ઝુ ટુ, ઘ ને દીર્ઘાવાળું ઘુ, ગ ને દીર્ઘાવાળું ઘુ, મીંડું વાળવાનું હોય છે એટલે કેવી રીતના કરીશું. બે વાક્ય અડાડીશું અને દીર્ઘાવાળું ફૂ કરીશું. બ કરીશું, દીર્ઘાવાળું કરીશું, ભમાં વિન્ડો વાળીશું, ભુ અને મુ, યને રસ્વાવાળું યુ, રને રસ્વાવાળું રુ, યને રસ્વાવાળું યુ, રને રસ્વાવાળું રુ. લ કરો, દીર્ઘાવાળું કરો, બ કરો, દીર્ઘાવાળું કરો, મીંડાવાળું શ, દીર્ઘાવાળું સ, આડિયો શ, દીર્ઘાવાળું સસલાનું સ, દીર્ઘાવાળું શુ, અને દીર્ઘાવાળું હું, અને ક્ષત્રિયનો શ કરો, દીર્ઘાવાળું શુ, દીનાનો ન કરો અને દીર્ઘાવાળું કરો નું. છેલ્લે આવે છે ત્ર, ત્ર ને દીર્ઘાવાળું ત્રુ. જો બધો કક્કો એક સરખો લાઈનમાં ઉપરની લીટી નડાડીને માથે બરાબર માત્રા કરીને કક્કો અહીંયા ક થી ત્ર સુધીનો દીર્ઘાવાળો કક્કો અહીંયા આપણે પૂરો કર્યો. તમારે તમારી રફબુકમાં આ કક્કો લખવાનો છે, અક્ષર સુંદર કરવા પ્રયત્ન કરવાના છે. એકવારમાં નહીં આવડી જાય, વારંવાર પ્રયત્ન કરો, હિન્દીના અક્ષરો સુંદર કરો જેથી કરીને આપણે નોટ વ્યવસ્થિત લાગે. રફબુકમાં કક્કો લખી લો. અસ્તુ.